प्रिय स्टूडेंट आज्ञा ब्रह्मशेन सगणी धोरण पांच प्रकरण चार भाव ने पूर्ण पुनरावर्तन आज हूँ तमने के व्यवहारिक दाखला गणीश जे ते तारी नोटबुक में लखजो तैयार करजो। तो बता रेडी छो नोट ने पेन ने लई के खाली वीडियोस जुवो छो एवं ना करता अमारे लखवानुं नोट में। तो आप जुए पहली रकम हूँ बोर्ड पर लखीश ते मारी साथ लखजो પછી આપણે ગણતરી કરીશું। ભાવેશે ઘરેથી શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર બસ માં અને 3/4 કિલોમીટર અંતર ચાલીને કાપવું પડે છે। ઘરે પાછા આવવા કેટલું અંતર કાપવું પડે તો બોર્ડ પર મેં રકમ લખી છે કે ભાવેશે શાળાએ ઘરેથી પહોંચવા। જો ભાવેશ ઘરેથી શાળાએ પહોંચવા માટે 1.1 કિલોમીટર અંતર બસમાં અને 3/4 અંતર ચાલીને કાપે છે બરાબર। ભાવેશ ઘરેથી શાળાએ જવા બસમાં કાપતો અંતર 1.1 કિમી બરાબર। હવે 1.1 કિલોમીટર હોય એ મિશ્ર સંખ્યા છે અને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું। તો આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું તો શું કરવાનું છે કે આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવો હોય તો નીચે જે છેદ હોય એ છેદને પૂર્ણ સંખ્યા સાથે ગુણવાના અને એમાં અંશ ઉમેરવાનો। તો 4 × 4 એમાં 1 ઉમેરીએ એટલે 5 અને છેદ 4 × 4 5/4 કિલોમીટર। હવે વાત કરીએ કે ભાવેશ ઘરથી શાળાએ જવા ચાલીને કાપતો અંતર બરાબર 3/4 કિલોમીટર। હવે બસમાં કાપે છે અને શાળાએ જવા માટે કાપે છે તો ભાવેશ ઘરેથી શાળાએ પહોંચવા કાપતો કુલ અંતર બરાબર કેટલું છે 5/4 વત્તા 3/4 છેદમાં 4 છે એટલે સરખા છે 5/3 5/8 બરાબર 5/3 કેટલા થશે 8 થશે 5/4। હવે તમે જાણો છો કે 4 2 કેટલા થાય 8 તો શું આવશે 2
કિલોમીટર કેટલું અંતર કાપ્યા છે 2 કિલોમીટર હવે એવું કીધું છે કે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે આવવા પાછું શાળાએ જવા માટે 2 કિલોમીટર પાછું આવવા તો ભવેશ કુલ અંતર બરાબર હવે જવા આવવા માટે કેટલા લાગે 2 કિલોમીટર લાગતા હોય તમે ઘરેથી સ્કૂલ આવો તો 2 કિલોમીટર થતા હોય તો સ્કૂલેથી છૂટીને પાછા ઘરે જાવ તો પણ કેટલા કિલોમીટર થાય 2 થાય તો 2 વત્તા 2 કેટલા થાય 4 કિલોમીટર તો કુલ અંતર બરાબર 2 વત્તા 2 એટલે કે જવાનું 2 અને ઘરેથી સ્કૂલ આવવા માટે 2 કિલોમીટર અને સ્કૂલથી ઘરે જવા પાછું જવા માટે પણ 2 કિલોમીટર તો ટોટલ કેટલા કિલોમીટર અંતર 4 કિલોમીટર અંતર એ ભાવેશ કાપે છે ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા માટે બરાબર બીજો દાખલો જોઈએ પ્રવીણે રૂપિયા 7.50 માં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા સિક્કા પાછા આપ્યા તેણે કેટલા સિક્કા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે પ્રવીણે રૂપિયા 7.50માં એક પેન્સિલ એક રબર ખરીદી તેણે 10 રૂપિયા આપ્યા છે દુકાનદારને કેટલા આપ્યા 10 દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા તો તેણે કેટલા સિક્કા પાછા મળ્યા છે તો પહેલા આપણે શું કરવું પડે તો 10માંથી 7.50 જે છે એ બાદ કરવા પડે બરાબર તમે બે રીતે બાદબાકી કરી શકો આડી રીતે કરી શકો 10 - 7.50 રૂપિયા અને ઊભી રીતે પણ તમે ગણતરી કરી શકો રૂપિયા અને પૈસા પ્રમાણે તમે નાના ધોરણમાં એવી રીતે ભાગ પાડીને સિક્કા આવ્યા છો બરાબર તો અહીંયા આપણે રૂપિયા અને પૈસા એ રીતે હું તમને ગણાવું તો તમને સરળતા રહેશે 10માંથી શું કરવાનું 7.50 બાદ કરવાના છે તો અહીંયાથી લઈશું 10 અહીંયા 0 અહીંયા 9 અહીંયા 10 અહીંયા તો 0 એટલે 0 જ વધશે બાદબાકી કરીશું તો 10માંથી 5 બાદ કરીએ 5 9માંથી 7 જાય તો 2 અને 0 વત્તા 0માંથી માઇનસ કંઈ નથી નીચે તો 0 તો કેટલા પૈસા મતલબ કે રૂપિયા પાછા આપ્યા હશે દુકાનદારે આટલા 2 રૂપિયા અને 50 પૈસા
બરાબર હવે 2 રૂપિયા 50 પૈસા પાછા આપ્યા છે પણ એને બધું શું કર્યું છે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા છે તો 1 50 પૈસાના સિક્કા એટલે તમને ખબર ગઈ બરાબર બીજા 2 રૂપિયાના આપણે શોધવાના 50 પૈસા કેટલા તો 2 50 પૈસાના સિક્કા હોય ત્યારે 1 રૂપિયો થાય એવી રીતે 4 50 પૈસાના સિક્કા હોય તો કેટલા થાય 2 રૂપિયા થાય તો 4 સિક્કા આ અને 1 આ એટલે ટોટલ કેટલા તો 5 50 પૈસાના સિક્કા પાછા આપો કેટલા આપ્યા છે 5 50 પૈસાના સિક્કા પાછા આપ્યા હશે બરાબર તો તમારે ગણતરી કરવાની છે આવી રીતે આગળ જોઈએ બીજો દાખલો બપોરે 8 વાગે એટલે કે 2 કલાક 30 મિનિટ વાગે કેકને બેકિંગ કરવા મૂકી બરાબર હવે તમે જુઓ કે એક બેકરી વાળાએ બપોરે 8 વાગે કેકને બેકિંગ કરવા મૂકી છે 1.25 કલાક પછી તૈયાર થઈ જશે તો કે કેટલા વાગે બેકિંગથી બહાર હવે સમય કેટલો હતો મૂકવાનો સમય કેકને મૂકવાનો સમય છે બરાબર તો તૈયાર કેટલા વાગે થઈ જશે એક પૂર્ણાંક 1/4 કલાક પછી હવે 1/4 કલાક એટલે કેટલા થાય 1 વાગે અને ઉપર 1/4 ભાગ એક તો ખબર છે તમને કે 1 વાગે અને ઉપર 1/4 એટલે કેટલું કહેવાય તો ચોથો ભાગ એટલે કેટલી મિનિટ 15 મિનિટ તો 1 વાગે 15 મિનિટ હવે કેક માટે લાગતો સમય કુલ સમય બરાબર
15 तो શું થશે બરાબર તો 30 માં 15 ઉમેરો કારણ કે મિનિટ છે અને આગળ છે શું છે કલાક છે અને પાછળ છે મિનિટ છે તો 2 વત્તા 1 કેટલા થશે 3 અને 45 તો 4 વાગે એટલે કે 3:45 વાગે એ શું થઈ જશે કે તૈયાર થઈ જશે હવે આગળ દાખલો જોઈએ બીજો એક समय प्रमाण तुमने घड़ियाळ आवडवी જોઈએ કે ચોથો ભાગ હોય તો 15 મિનિટ અડધો ભાગ હોય તો 30 મિનિટ પૂર્ણ ભાગ હોય તો 45 મિનિટ અને આખો ભાગ હોય તો 60 મિનિટ તો એ પ્રમાણે તમને ખબર પડશે હવે આમાં જો કે જસ્મીને દિવસનો એક છસ્ત્રમાંથી ભાગ પિયાનો વગાડવામાં પસાર કર્યો તો તેણે દિવસના કેટલા કલાક પિયાનો વગાડ્યો છે દિવસનો કીધો છે તો એક દિવસ બરાબર અહીંયા દિવસની વાત કરી છે તો એક દિવસ બરાબર કેટલા કલાક 24 કલાક હવે એમાંથી કેટલો ભાગ છે તો દિવસનો એક છસ્ત્રમાંથી ભાગ દિવસનો एक छस्त माउस हाँ राइट तो आपने पियानो बगाड़वा दिवस में लागतो समय लागतो समय बराबर 24 એટલે કે દિવસના 24 કલાક એનો કેટલો ભાગ છઠ્ઠાનો ભાગ તો 6 6 24 તો કેટલા કલાક 4 કલાક આ જસ્મીન છે એક છસ્ત્રમાંથી ભાગ એટલે કે 4 કલાક એ પિયાનો વગાડવામાં પસાર કરે છે તમારે યાદ રાખવાનું બરાબર તો આવી રીતે દાખલો ગણવાનો રહેશે તમને કોઈ પણ ગણતરી જ્યારે આપી હોય આવી રીતે દિવસ કીધું હોય અને એનો કોઈ ભાગ શોધવાનો કીધો હોય તો તમારે વિચારવાનું કે દિવસના કેટલા કલાક છે 24 કલાક અને 24 કલાકમાંથી તમારે કેટલો ભાગ શોધવાનો તો એક છસ્ત્રમાંથી તમારે આવી રીતે ગણતરી કરવાની રહેશે એ રીતે વર્ષ કીધું હોય તો વર્ષના કેટલા દિવસ હોય 365 દિવસ હોય છે મહિના કીધા હોય તો 12 મહિના કરવાના એવી રીતે ગણતરી કરવાની એના ગુણ્યા આવી રીતે ભાગ શોધવાનો પછી ગુણાકાર કરવાનો અને તમારે દાખલો ગણવાનો રહેશે તો આજે આપણે વ્યવહારિક દાખલા ગણ્યા અને તમે નોટબુક પર લખજો અને તૈયાર કરજો થેન્ક યુ